તમે આજ સુધી ઘણા પહાડી વિસ્તારમાં ગયા હશો, એ પછી ઉત્તરાખંડ હોય કે તમારી આસપાસનો કોઈ વિસ્તાર હોય, ત્યારે અહીં સવાલ એ છે કે પહાડો પરના રસ્તાઓ હંમેશા વાંકાચૂકા જ હોય છે. આવું શા માટે, તેના વિશે તમને જણાવીશું. એવું કહેવાય છે કે પહેલાના સમયમાં લોકો પહાડ પર રસ્તો બનાવવા માટે ગધેડાનો ઉપયોગ કરતા, ત્યારે ગધેડો સામાન લઈને સીધો પહાડ ચઢવાના બદલે ગોળ ગોળ ફરીને જતો હતો, કારણ કે સીધું ચઢાણ આકરું સાબિત થતું હતું. બસ ત્યારથી આ ટેકનિક વાપરવામાં આવી હોવાનું કહેવાય છે. હવે ટેકનિકલ રીતે જોઈએ તો સિવિલ એન્જિકોન નામની વેબસાઇટ મુજબ જો પહાડો પર સીધા રસ્તા બનેલા હોય તો ડ્રાઈવર વાહનો પર કાબૂ ગુમાવી શકે છે, પરિણામે ગંભીર અકસ્માત થાય છે, પરંતુ રસ્તા પરનો વળાંક વાહનને ધીમું કરવામાં મદદરૂપ છે. આ સિવાય પણ જો પહાડો પર ઢાળ વધારે હોય તો રસ્તો ધસી પડવાનો પણ ખતરો છે, પરંતુ જો વાંકાચૂકા રસ્તા હોય તો આવી સમસ્યા થતી નથી.